ખાસ આર્ટિસ્ટો દ્વારા દર વર્ષે અલગ અલગ પૌરાણિક કથાઓ તેમજ પ્રસંગોને લાગતા ખાસ મૂર્તિ ચરિત્ર દ્વારા લોકો સમક્ષ ચલચિત્ર પ્રસ્તુત કરવામાં આવે છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખૂબ જ સાદગીપૂર્વક બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી છે નોંધનીય છે કે ગોગલા શ્રી સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ દીવ તેમજ ગુજરાતના આસપાસના વિસ્તારના લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે તેથી દર વર્ષે વિઘ્નહર્તાના દર્શન માટે ભાવિ ભક્તોની ભીડ ઉમટે છે માટે આ વર્ષ ગ્રુપના સંચાલકો દ્વારા ચલચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ નથી અને દીવ પ્રશાસનને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહેલ છે આજે આ શુભ પ્રસંગે સિદ્ધિ વિનાયક સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દિવસ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી કાઉન્સિલરો અને ગ્રુપના સભ્યો યુવાનો તેમજ બહેનો દ્વારા વિધિપૂર્વક વિઘ્નહર્તા અષ્ટવિનાયકની સ્થાપના કરવામાં આવી છે કોઘલા સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા અષ્ટવિનાયકની ભાવપૂર્વક પૂજા અર્ચના બાદ આનંદ ચૌદશના દિવસે ધામધૂમથી ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવશે અને ગ્રામજનોને બાપાના સુખ દર્શનનો લાભો આપવામાં આવશે ગઢવી દીવ